હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે દીકરીના લગ્ન બાદ દીકરીની અંતિમ યાત્રા તેની સાસરીથી નીકળતી હોય છે, પરંતુ ઠાસરા તાલુકાના જેસાપુરા ગામની કૃષ્ણા ઉર્ફે લક્ષ્મીની અંતિમ યાત્રા પોતાના પિતાના ઘરેથી એટલે કે પિયરેથી નીકળી. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેસાપુરા ઘોલવાડ સીમમાં રહેતા 45 વર્ષીય ઉદેશી ચાવડાએ પોતાની 21 વર્ષીય દીકરી કૃષ્ણાના લગ્ન માત્ર 3 માસ અગાઉ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નહરા ગામના કીર્તનસિંહ જસવંતસિંહ પરમાર સાથે કરાવ્યા હતા. શરૂઆતના 1 મહિનો તો આ દીકરીનું લગ્ન જીવન ખૂબ સુંદર રીતે ચાલતું હતું. કીર્તનસિંહ મહેસાણાના કડી ખાતે એક કારખાનામાં નોકરી કરતા હતા. તેઓ આ દીકરી સાથે અહીંયા જ રહેતા હતા, પરંતુ લગ્નના 2 માસથી જ જમાઈ કીર્તનસિંહ દીકરી કૃષ્ણાને માનસિક ત્રાસ આપતા હતા. સમગ્ર બાબતની વાત દીકરીએ પોતાના પિતાને અને પરિવારજનોને પણ જણાવી હતી, પરંતુ પિતા અને પરિવારજનો દીકરીનું લગ્ન જીવન ટકી રહે તે માટે જમાઈ અને દીકરાને દિલાસો આપતા હતા, પરંતુ આ માનસિક ત્રાસ એ હદે પહોંચ્યો કે દીકરીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. સૌ પ્રથમ તો દીકરી ખેડા જિલ્લા અને વડોદરા જિલ્લાને જોડતા રાણિયા ગામના મહીસાગર નદીના પુલ ઉપર પહોંચી અને ત્યાંથી તેના પિતાને ફોન કરીને કહ્યું કે પપ્પા, હું મહીસાગર નદીના બ્રિજ ઉપર ઊભી છું. મારા પતિ મને ખૂબ ત્રાસ આપે છે, બીજું લગ્ન કરવાનું પણ કહે છે, જેથી હું નદીમાં પડી મરી જાઉં છું. આ વાત સાંભળતાની સાથે જ પિતા ઉદેશી અને તેમના સંબંધીઓ પુલ ઉપર દોડી આવ્યા હતા. દીકરી કૃષ્ણાએ પોતાના પિતાને અને સંબંધીઓને જોઈ પિતાના દેખતા જ નદીમાં ઝંપલાવી દીધું. નદીમાં પાણી ન હોવાના કારણે દીકરીને ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્ત દીકરીને સારવાર માટે આંસુભેર પિતાએ હોસ્પિટલ ખસેડી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા દીકરીને મૃતક ઘોષિત કરી. ડૉક્ટરના આ શબ્દો સાંભળી પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. પિતાની નજરની સામે જ 21 વર્ષીય દીકરીનું મોત થયું. દુઃખ ભરેલા હૈયે પિતા ઉદેશીએ પોતાના જમાઈ સામે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ડાકોર પોલીસે કીર્તનસિંહ પરમાર સામે ગુનો નોંધી કીર્તનસિંહની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. અલ્પેશ સોલંકી, જેડેશ ટીવી, ગલતેશ્વર. ડાકોર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં જેસાપુરા ગામના કૃષ્ણાબેન ઉર્ફે લક્ષ્મીબેન ઉદયસિંહ ચાવડા, જેમની ઉંમર છે 21 વર્ષ, તેઓના લગ્ન આશરે 3 મહિના પહેલાં કીર્તનસિંહ જસવંતસિંહ પરમાર, જે સાવલી તાલુકાના નારા ગામના છે, તેઓની સાથે થયેલા. તેઓના પતિ દ્વારા તેઓને શારીરિક અને માનસિક ત્રાસ અને ખોટા વહેમ રાખતા હતા, જેના કારણે આ કામના મરણ જનાર જેઓએ રાણિયા મહીસાગર બ્રિજ પરથી પડતું મૂકી અને આત્મહત્યા કરેલ છે, જે બાબતનો ડાકોર પોલીસ સ્ટેશન ખાતે IPC 306 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. હાલ આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે.